मने खबर पड़ी गई भाई बन कि तमे समा नथी आवाना इतले गंभीर छो है ने भाई बन। मैं वो क्या कहूँ कि हूँ नहीं आऊँ जे धवानू छे ये तो थशे ज पछी आपने गमतू होय कि अणगमतू परंतु गोरा घणी वार आकरी लागती बाबत पण आपने आवनारा समय माटे तैयार करे छे हेने कोण रोकी शकवानू छे। हूँ आवीश तो खरो पण कृष्ण बनीने नहीं तो काळ बनीने काळ बनीने માટલા લઈ લો માટલા બેન માટલા લેઓ પાણી ઠંડુ રહેવા માટલા છો ભાઈ માટલું લઈ લો ઓ ભાઈ માટલા લઈ લો માટલા ભાઈ બહુ હરસ મજાના માટલા જો લઈ લો ઓ ભાઈ માટલા લઈ લો લો ભાઈ પીલ્યો સુરા મેં તને કેટલી વાર કીધું છે ક્યાં બૂમો પાડીને માટલા નો વેચ તારું ગળું કાયમ માટે બેહી જાહે રાયડું ન પાડું તો હું કરું ભાઈ કાલે ખાલી ત્રણ જ માટલા વેચાણા હતા હજી દુકાન ખોલી નથી ગોરાભા ના હજી હમણાં જ આવ્યો છું આ માટલું લો ને ભા આ દુકાન તો ખુલી જ છે ને માફ કરજો પણ અમને ગોરાભાના માટલાની આદત પડી ગઈ છે ભા આ માટલું લઈ જાઓ ને આ માટલું એ જ સંસ્કારોથી ઘડાયેલું છે પણ ગોરાભા તમારો હાથ લાગ્યો હોત તો લ્યો લાગી ગયો બસ હવે લઈ જાઓ જેમ તમે કહો એમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે શુરા એક માટલું વેચાઈ ગયું આવી ગયા વક્રો હારો થયો લાગે છે ગોરાભાઈ હંજાઈ માટલા વેચાવી દીધા લાગે છે મીઠી મેં તને કેટલી વાર કીધું છે કે તારા મોઢે મારા ગોરાનું નામ ન આવવું જોઈએ અરે અરે એમની મહેનતનું ખાઈએ છે તો એમનું નામ લેવામાં હું વાંધો છે એટલે એટલે તું કેવા હું માંગે છે હું એ જ કેવા માંગુ છું કે તમે માટલા વેચી ન થકતા એટલે ગોરાભા તમારી મદદ કરે છે મેં આજે હંજાઈ જોઈ લીધું છે હા અને મને ખબર છે કે મારી લાખ ના હોવા છતાં તમે તુલસી અને ગોરા બારે સંબંધ રાખો છે તમને મારી કઈ પડી નત અને કાલે ગોરાને ત્યાં જમણવાર રાખો છે ને ત્યાંય તમે તમારું નાક કપાવા જવાના છો અરે ગોરાને તો તક મળી ગઈ છે આખા ગામની સામે તમને નીચા દેખાડવાની આખા ગામની સામે દયા ખાઈને તમને દાન આપશે અને પોતાની વાહ વાહ કરશે બસ મીઠી તારે મારા અને ગોરા વચ્ચે બોલવાની જરૂર નથ અને આમે તું જાણે છે કે આપણી વચ્ચે હવે પતિ પત્નીનો સંબંધ રહ્યો નથ હું તને ઘરની બહાર તગેડી મૂકવા માંગતો નથી કારણ કે મારા બાપા એવા સંસ્કાર આપ્યા નથી એટલે મહેરબાની કરીને તારે અમારા કુટુંબમાં વચ્ચે પડવું નહીં મળી ગયો આ ઘોરાને સીધો કરવાનો ઉપાય એ કાવડિયા ચૂકવીને એમ માને છે ને કે મારો વર દર વખતે એની પાસે ભીખ માંગશે
મને નથી ખબર કે આ પોટલી મારા ઘરમાં કેવી રીતે આવી, પણ એટલું ખબર છે કે તમે કોઈક રીતે મારા ઘરમાં પહોંચાડી છે. હાય હાય, આ સ્ત્રી માં લાજ શરમ જેવું છે કે નહીં? આ આરોપ મારા પર નાખો સહેલો છે, પણ આ પ્રસંગે કાવડિયાની જરૂર તમને છે એ ખબર છે કે નહીં? આ ગોરાએ સુરા બાપાએ માંગ્યા હોત ને કાવડિયા, તો એમ નહીં માપી દેત, પણ આ ગોરાબાએ ઘરમાં ઘૂસીને ચોરી કરવાની હું જરૂર પડી હે? ભજન ગાવાનું શરૂ કરી દીધું, આ ભજન ગાવાથી કઈ કાવડિયા આવે? હું તો બેઠો હરિના ધામ, હું તો બેઠો હરિના ધામ, ચિંતા શાને કાજ, ચિંતા શાને કાજ, સુણી બનશી તારે આ. બસ મીઠી ભાભી, હવે એક પણ શબ્દ જો મારા ભગત વિશે બોલ્યા છો ને તો જોઈ લેજો, હવે આ રાણી બા ધમકી આપવા લાગ્યા છે મીઠી ને. હલો હલો, બે બાયડીઓ બાખડી છે મીઠી ને તુલસી, ઝઘડો જોવાની મજા આવશે, ઉભા શું છો? હાલો પણ તમને આ બોલતા જરાય ભાન ન રહ્યું કે તમે ભગવાન જેવા સુરાભાનું અપમાન કરી રહ્યા છો? અને આ મીઠી નું અપમાન થયું છે એનું કઈ નહીં? અરે તો તારા વર્ડ ના કારણે આજે હું વંજણી રહીશ છું. એ વાત તો તમે હવે કરતા જ નહીં. તમારી મહેનત ની કમાણી છે એટલે તમને હાથમાં આપું છું, નહીતર. અરે જા જા, આ મારી હામ હું જોઈ રહી છે હે? જાને મને ખાઈ જવાની હોય. ચોર સો બધા ચોર. નાથ, નાથ આ શું થઈ રહ્યું છે? નાથ, પેલો કાકરો તમે ત્યાં કેમ મૂક્યો? પેલું નિર્દોષ બાળક મુસીબતમાં મુકાવા જઈ રહ્યું છે, એને રોકો, કંઈક કરો નાથ. હે જગન્નાથ, આ શું થવા બેઠું છે?